સામનો કરવો પડ્યો હતો. એને જીવન
બદલાવી. રૂપિયાનું ચલણ સ્વરૂપ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત હતી. તેને એક મહાન રાજ્યમાં ગ્રાન્ડ ટર્ક રોડનું નિર્માણ કરાવ્યું. આ ગ્રાન્ડ ટર્ક રોડ છઠ્ઠા ધોરણમાં આપણે શીખી ગયા. ગ્રાન્ડ ટર્ક રોડ એટલે ઈસ્યાખંડનો જૂનામાં લાંબો મુખ્ય રોડ કહેવાતો હતો. આ એનું નિર્માણ એમણે કર્યું હતું. છઠ્ઠા ધોરણમાં આવે છે. જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી એ રોડ વિસ્તરેલો એટલે ફેલાયેલો હતો. શેરશાહ ઈસવીસન 1445માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા. તોપનું પેલા તોપ ગોળામાં એનું નિરીક્ષણ કરતા હતા અને જોતા હતા કેવી રીતે શું વાપરવાનું. તો એનું અકસ્માત થયું એટલે કે એ થયો હશે અકસ્માતથી એનું મૃત્યુ થયું એટલે ફાટ્યો હશે એટલે એને મૃત્યુ થયું. તેમના મૃત્યુ પછી તેમને જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો ને એમનો મૃત્યુ થયો પછી એમના જેવો જે શક્તિશાળી બુદ્ધિમાન હતો, આટલું બધું કરતો હતો, એટલી બધી જાણકારી હતી કલામાં, તો એમના જેવો જ એ બીજો કોઈ આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 55માં હુમાયુ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવીને પુનઃ મુગલ સ્થાપના કરી. ફરી ઈસવીસન 55માં હુમાયુ હતા એમણે દિલ્હી અને આગ્રા પર આક્રમણ કર્યું એટલે યુદ્ધ કર્યું અને ફરી અફઘાનોને એ લોકોએ હરાવી દીધા. પુનઃ એટલે કે ફરી પાછું મુગલ સામ્રાજ્યની શું કરી, ફરી પાછું મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. એના પછી આવે છે અકબર. તો અકબર છે એ 1556 થી 1605 સુધી શાસન કર્યું છે. તો અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણના પાત્ર સ્થાન ધરાવે છે. અકબર રાજા આપણે ઘણી બધા અકબર બીરબલની વાત કરીએ તો અકબર એક રાજા હતો એનું સ્થાન ધરાવે છે તો બધાને ખબર જ છે. તેનો જન્મ 1542માં અમરકોટીના હિન્દુ રાજપૂતના રાજાના ઘરે થયો હતો. તેમનો સમય તેમનો જન્મ કયા સમય ક્યારે થયો હતો કે ઈસવીસન 1542માં અમરકોટીના હિન્દુ રાજપૂત રાજાના ઘરે ક્યાંના ઘરે થયો હતો કે રાજપૂત રાજાના ઘરે થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીના બાદશાહ બન્યો. હવે હુમાયુના મૃત્યુ થયું તો એમના પછી એ 14 વર્ષની ઉંમરે દિલ્હીનો જે બાદશાહ હોય એ બન્યા. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556ના પાણીપતનું બીજું વિશ્વયુદ્ધ થયું જેમાં અકબર વિજયી થયો. હવે પછી શું થયું તો એ વખતે હુમાયુ અવસાન પામ્યો હતો એટલે હુમાયુ અવસાન પામ્યો હતો તો એની પછી અકબર અને હેમુ છે એ બંને વચ્ચે શું થયું યુદ્ધ થયું. એ બંને વચ્ચે યુદ્ધ થયું અને ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું. પહેલાં એક યુદ્ધ જોયું હોય પાણીપતનું બીજું યુદ્ધ થયું એમાં કોણ વિજય થયું તો કે અકબર છે એ વિજયી થયો. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. અકબર છે એમણે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા મોટા ભાગમાં મોટા ભાગે એટલે વધારે પડતો વિસ્તાર એમણે સ્થાપિત કરી રાજ્ય સ્થાપિત એમણે પોતે કરી નાખ્યું. અકબર અને મેવાડના રાજા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દીઘાટનું યુદ્ધ થયું હતું. અકબર અને મેવાડ પાછું એ બંને વચ્ચે પાછું રાજા રાણા પ્રતાપ વચ્ચે બહુ જાણીતું એટલે બધા જાણતા હોય એવું હલ્દીઘાટનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણના અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું. હવે અકબર અને મેવાડ વચ્ચે બહુ જાણતા વખતે યુદ્ધ થયું હતું હલ્દીઘાટ ત્યારે કાબુલ અને કશ્મીર બલુચિસ્તાનથી દક્ષિણ અહેમદ સુધી પોતાની વિજય યાત્રા પોતે જે વિજય પામ્યો હતો એની યાત્રા કરી અને એ સામ્રાજ્યનું સર્જન કર્યું. એ સામ્રાજ્યને
બનાવેલા રાજપૂત લોકો એમને મદદ કરતા હતા અકબરને, એટલે એમણે વિજય પ્રાપ્ત મળે એવી મદદ કરી. અકબર અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિને કિલાદ નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. એટલે એ બધા ધર્મોને એક માનતો હતો અને તત્વો એકઠા કરી, એટલે એના જે મૂળ નિયમો હોય બધા એકઠા કરી દિને કિલાદ નામના સંપ્રદાય એની સ્થાપના એમણે કરી. તેમણે રામાયણ, મહાભારત, અર્થવોગી, પંચતંત્ર અને કાયદો કુરાન જેવા મહાન ગ્રંથો અનુવાદ ફારસીમાં કર્યો. હવે શું છે કે એમણે જેને રામાયણ છાપે, મહાભારત છે, અર્થવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથો છે એ બધાનું અનુવાદ, એટલે એ બધાને ફારસી ભાષામાં કરાવે, ફારસી ભાષામાં લખાવે. અકબર સમાજ વર્ગ સુધારક પણ હતો. સમાજને સુધારવા માટે આગળ ને આગળ કામ કરતો હતો, એટલે સમાજ સુધારક પણ. તેણે યાત્રા વેરો નાબૂદ કર્યો તથા બળજબરી પર ધર્મમાં તરત પ્રતિબંધ મૂક્યો હતો. એમણે યાત્રા વેરો એટલે કે યાત્રા લોકો જાય એ લોકો વેરો નાબૂદ કરે, યાત્રા લોકો જોડે જે પૈસા ઉઘરાવે કર ઉઘરાવે એનો વેરો નાબૂદ કરીને જવા દીધો અને બળજબરી પૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ, ધર્મને આચરણ જે વિરુદ્ધ થતા હોય એને પર પ્રતિબંધ મૂક્યો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું, એટલે જ્યારે અકબરનો સમય હતો ત્યારે ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતો કે બધા પોતપોતાની રીતે સારી રીતે હસી ખુશી પ્રેમ ભક્તિ રહી શકતા હતા. પણ તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. સામાજિક સહિષ્ણુતા સમાજની રીતે લોકો એકબીજા સાથે હળી મળીને રહે એવી રીતે પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેમનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત મુગલ સામ્રાજ્ય સમાવેશ. હવે ઈસવીસન 1505માં તેમનું અવસાન થયું અને મોટાભાગનું મુગલ સામ્રાજ્ય એ સમાવેશ, એટલે એટલું બધું મોટું સામ્રાજ્ય આવે પોતાના અંડર રહે, પોતાની અંદર એ સામ્રાજ્ય પોતાની જોડે. પછી આવે છે જહાંગીર. જહાંગીર છે ઈસવીસન 1605 થી ઈસવીસન 1627 સુધી કરે છે. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્ય સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. અકબરે આટલું બધું સરસ મોટું શાસન સ્થાપ્યું તો એ બધું સાચવવા માટે કોને કર્યું તો કે જહાંગીરને મળ્યો હતો. એ લવ એને વારસો મળ્યો હતો કે એના પછી આવ્યો એ સંભાળી શકશે એટલે વારસો મળ્યો હતો. તેણે અકબરની નીતિઓને ચાલુ જ રાખી. અકબરે જે પણ નીતિ કરી, બાળ લગ્ન, નાબૂદ, એ બધું કર્યું, એ બધી જ નીતિ એમણે ચાલુ રાખી. હિન્દુઓ સાથે સારા સંબંધો સાથે, પછી હિન્દુ લોકો હતા એની સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા વિજય સુધી વિજય મેળવ્યા. હવે તેમણે દક્ષિણ અને અસમ ભારતના ગોલકોંડા સુધી એમણે વિજય પ્રાપ્ત કર્યો. તેમની પત્ની નૂરજહાં ચતુર અને પ્રભાવશાળી હતી. એમની પત્ની નૂરજહાં હતી એ શું હતી, ચતુર હતી અને પ્રભાવશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું, એટલે એને પ્રોત્સાહન પણ આપતા. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થતો, ચિત્રકલાનો ખૂબ વિકાસ થતો, એટલે ચિત્રથી એ લોકો આગળ લાવતા. તે પોતે પણ મહાન ચિત્રકાર હતા, એ પોતે પણ ચિત્રકાર હતા, એટલે બધાની ચિત્ર વિકસે, ચિત્રકલા વિકસે એવો પ્રયત્ન પણ કરતા. ઈસવીસન 1627
છોકરાને બેસાડી. હવે શાહજહાનનો ગુલામનો નામ ખુર્રમ હતું. શું હતું? ખુર્રમ. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તે તેના પિતા જેટલો શક્તિશાળી અને પછી દક્ષિણ ભારતનો વિજય પ્રાપ્ત કર્યો અને એના પિતા જે જહાંગીર જેવો એ શક્તિશાળી કલા સ્થાપિત્ય જાણો વગેરે કલાને સ્થાપના કરતો હતો અને શક્તિશાળી પણ હતો. તેની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ નિર્માણ કર્યું હતો. અને તાજમહેલ દુનિયાની અજાયબી ગણાય છે. તમને તાજમહેલ વિશે તો આગળ તમે જાણ્યું થશે અને સાંભળ્યું હશે. જોઈએ સામે તમને તાજમહેલનો એક ફોટો ચિત્ર બતાવવામાં છે. કેટલું સરસ તાજમહેલ છે. હવે એની પત્ની હતા એ કેવા હતા? તો કે એ હવે શાહજહાનના પપ્પા જેવો જ તો શક્તિશાળી હતા અને ચાહક પણ હતા કલા અને સ્થાપક. પણ તેમની પત્ની મુમતાજ મહલ, હવે એમની શાહજહાનની પત્ની છે મુમતાજ મહલ, તો એમની યાદમાં એમણે શું કર્યું? તો કે એમની યાદમાં જ વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ પ્રસિદ્ધિ કરી અને નિર્માણ કર્યું. એટલે આપણે એમની પત્નીની યાદમાં તાજમહેલ બંધાવ્યો છે. એ યાદ રાખજો. તમને પૂછાય પ્રશ્ન કે કોની યાદમાં એમણે શાહજહાને તાજમહેલ? તો કે શાહજહાએ તેમની પત્ની મુમતાજ મહલ, મુમતાજ મહલના અવસાન પછી તેની યાદમાં શું બંધાવ્યો? તો કે તાજમહેલ બંધાવીને વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ તરીકે નિર્માણ થયું. એટલો સરસ અને વ્યવસ્થિત મસ્ત મોટો છે તાજમહેલ. એટલે તાજમહેલ નિર્માણ, તાજમહેલનું નિર્માણ થયું અને એ તાજમહેલ દુનિયાની કેવી અજાયબી ગણાય છે. એટલું એમને એની યાદ હશે તો એટલી યાદમાં એમણે આટલો મોટો તાજમહેલ બંધાવ્યો. પછી આવે છે ઔરંગઝેબ. ઈસવીસન 1658 થી ઈસવીસન 1607 ઔરંગઝેબ છે ઈસવીસન 1658 થી ઈસવીસન 1707 સુધી જ્યાં શાહજહાં હોય છે એની નારાજ તબિયતનો લાભ લઈ તેના પુત્ર વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતર વિગ્રહ શરૂ કર્યો. હવે જો અહીંયા આગળ શું છે કે ઔરંગઝેબ હોય છે એ શાહજહાંની નારાજ એટલે કે એની તબિયત સારી નથી, તબિયતનો ભાગ લઈ એટલે કે એને એનું શું કહેવાય કે એનો એને લાભ લીધો કે એની તબિયત ખરાબ છે. એટલે ઔરંગઝેબે એની એના પુત્ર વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવાનું, એટલે પોતે ત્યાં આગળ એ જગ્યા પર આધિપત્ય એટલે પોતાની જે રાજગાદી પર બેસે એને છીનવી લેવાનો ભયંકર આંતર વિગ્રહ શરૂ કર્યો. એકદમ ભયંકર ખતરનાક આંતર વિગ્રહ શરૂ કર્યો. શાહજહાંના મોટા પુત્ર દારાશિકોર અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ હતો. એટલે શાહજહાંનો મોટો પુત્ર અને ઔરંગઝેબ એ બંને વચ્ચે શું હતું? મુખ્ય સંઘર્ષ હતો. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને જેલમાં ધકેલી દઈને દારાની હત્યાને મુદ્દાની જેલની સજા ગાદી પચાવી કાઢી. હવે જો આમ ઔરંગઝેબે શું કર્યું? તો કે ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એકને હરાવ્યા. હરાવ્યા પછી શું? એમની હત્યા કરી નાખી અને એમ અને જેલમાં ધકેલી દીધા. હત્યા કરીને જેલમાં ધકેલી દીધા. એટલે શું કોણ કોણ? તો કે દારાની હત્યા કરી અને મુરાદને જેલમાં ધકેલી જેલમાં મૂકી દીધા. એમના બે ભાઈઓ હતા બરાબર, એમને હરાવ્યા. એકને મૃત્યુ કર્યો અને એકને જેલની સજા. તો કોને મૃત્યુ કર્યું? કે દારાની હત્યા એમાં એનું મૃત્યુ કર્યું. દારાને હત્યા કરી અને મુરાદને જેલમાં સંપડાવ્યો એટલે એને જેલની સજા કટાવી અને એની ગાડી પચાવી પાડી. અન્ય એક ભાઈ સુજાને હરાવી દેશનો નિકાલ કર્યો. પછી એનો એક ભાઈ હતો એને પણ હરાવીને